નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે માનવ કલ્યાણ યોજના અંતર્ગત કેટલા રૂપિયા સુધીની કયા સાધનોની કીટ મળવા પાત્ર થાય છે તે અંગે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવા જ અવનવા માહિતીસભર વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર સૌથી પહેલાં મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે માનવ કલ્યાણ યોજના અંતર્ગત જુદા જુદા 28 જેટલા સાધનોની સાધન સહાય આપવામાં આવે છે. તો તે અંતર્ગત કેટલા રૂપિયા સુધીની કયા સાધનોની કીટ મળવા પાત્ર થાય છે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે પરિપત્રની વિગતે મેળવીશું. તો સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જો તમે પણ માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફોર્મ ભરેલું હોય તો તમને પણ ખ્યાલ આવી જાય કે તમને કયા સાધનની કીટ છે તે કેટલા રૂપિયા સુધીની મળવા પાત્ર થાય છે. તો ચાલો હવે આપણે પરિપત્રની વિગતે વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ ખનિજ વિભાગ દ્વારા તારીખ 11/9/2018 રોજ આ પરિપત્ર કરવામાં આવેલ છે અને પરિપત્રનો વિષય છે રાજ્યના નબળા વર્ગના લોકોને નાના ધંધા સ્વરોજગાર માટે સાધન ઓજાર સ્વરૂપે સહાય આપવાની જુદા જુદા વિભાગોની યોજનામાં એક સરખા વ્યવસાયની સંખ્યા અને ટૂલ કિટ્સની કિંમત નક્કી કરવા બાબત. તો આ પ્રમાણે મિત્રો, જે જુદા જુદા વિભાગ દ્વારા આ સાધન સહાય આપવાની યોજના અમલમાં છે તે અંતર્ગત એક સૂત્રતા જળવાય તે માટે એક સરખા વ્યવસાયની સંખ્યા અને ટૂલ કિટ્સની કિંમત નક્કી કરવા બાબતે આ પરિપત્ર થયેલો છે. ત્યારબાદ મિત્રો, પરિપત્રમાં આપણે આગળની વિગત જોતા જઈએ તો આ જે ઠરાવ છે તેમાં રાજ્યના નાના ધંધા સ્વરોજગાર કરવા માટે નબળા વર્ગના લોકોને સાધન કે ઓજાર સ્વરૂપે આ સહાય આપવાની જુદા જુદા વિભાગની યોજનાઓમાં એક સરખા વ્યવસાયો માટે ટૂલ કિટ્સના સાધનોની સંખ્યા અને કિંમત નક્કી કરવામાં આવેલ છે. તો મિત્રો, આ અંતર્ગત જે ગરીબ અને નબળા વર્ગના લોકોને સ્વરોજગારી પૂરી પાડવાની હેતુથી કીટ કે સાધન સહાય માટેની આ સાથે સામેલ પરિશિષ્ટ અમાં દર્શાવેલ છે તે કુલ 28 વ્યવસાય કે ટ્રેડ માટે તેમની સામે જણાવેલી અંદાજિત કિંમત મુજબની કીટ કે સાધન આપવાનું નીચેની શરતોને આધીન ઠરાવવામાં આવેલું છે. તો શું શરતો છે તે આપણે જોઈ લઈએ કે પરિશિષ્ટ એકમાં નિર્દિષ્ટ કરેલ કુલ 28 વ્યવસાય કે ટ્રેડ માટે હેઠળની ખરીદી સરકારશ્રીના વખતોવખતના ધારાધોરણો અનુસાર ગ્રીમકોએ ખરીદવાની રહેશે. ત્યાર પછી ક્રમ નંબર 2 છે કે રૂની દિવેટની બનાવટ જે ટ્રેડ નંબર 24 છે તે ટૂલ કિટ્સ ફક્ત સખી મંડળની બહેનોને આપવાની રહેશે અને તેમના માટે છે ત્યાં નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ લાભાર્થીઓની પસંદગી કરી અને તેની યાદી છે તે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને પૂરી પાડવાની રહેશે. ત્યારબાદ ક્રમ નંબર 3 ઉપર છે કે પેપર કપ અને ડીશ બનાવટ ટ્રેડ નંબર 26, તો આ ટૂલ કિટ્સ ફક્ત સખી મંડળને આપવાની રહેશે અને તેના માટે છે તે નિયામક શ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ લાભાર્થીની પસંદગી કરી અને તેની યાદી છે તે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને પૂરી પાડવાની રહેશે. ક્રમ નંબર 4 ઉપર છે પ્રેશર કુકર જે ટ્રેડ નંબર 28 છે તે ટૂલ કિટ્સનો લાભ ફક્ત ઉજ્જવલા ગેસ કનેક્શનનો લાભ મેળવેલા હોય તેવા લાભાર્થીને આપવાનો રહેશે અને જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ પસંદ કરેલા લાભાર્થીઓની યાદી છે તે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને પૂરી પાડવાની રહેશે. ત્યારબાદ ક્રમ નંબર 5 ઉપર છે કે રૂની દિવેટ બનાવટ, તો ટ્રેડ નંબર 24 છે જે પેપર કપ અને ડીશ બનાવટ ટ્રેડ નંબર 26 અને રસોઈ કામ માટેના પ્રેશર કુકર ટ્રેડ નંબર 28 ટૂલ કિટ્સ માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કોઈ લાભાર્થીની પસંદગી કરવાની રહેશે નહીં. અને છેલ્લે ક્રમ નંબર 6 ઉપર છે કે ટૂલ કિટ્સની કિંમતમાં ફેરફારની જરૂરિયાત જણાય ત્યારે સંબંધિત વિભાગો દ્વારા મુખ્ય સચિવ શ્રી મારફતે સંયુક્ત દરખાસ્ત કરી અને રાજ્ય સરકારના આદેશો મેળવવાના રહેશે. તો મિત્રો, હવે આપણે આ સાથેનું જે પરિશિષ્ટ અ છે તે જોઈ લઈએ. તો મિત્રો, આ પરિપત્ર સાથે આ પરિશિષ્ટ અ જોડાણ આપવામાં આવેલ છે જેમાં કુલ 28 વ્યવસાય ટ્રેડ અને તેની સામે ટૂલ કિટ્સની અંદાજિત કિંમત દર્શાવવામાં આવેલી છે. તો આપણે એક પછી એક દરેક ટૂલ કિટની કેટલા રૂપિયા સુધીની જે આ ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય છે તેની વિગત આપણે જોઈ લઈએ.
જેમાં ક્રમ નંબર 1 ઉપર છે કડિયાકામ, તો કડિયાકામ માટે છે તે રૂપિયા 14,500 સુધીની ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય છે. ક્રમ નંબર 2 ઉપર છે સેન્ટિંગ કામ, તો સેન્ટિંગ કામની રૂપિયા 7,000 સુધીની ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય છે. ત્યારબાદ ક્રમ નંબર 3 ઉપર છે વાહન સર્વિસીસ અને રિપેરિંગ, તો તે રૂપિયા 16,000 સુધીની ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય છે. ક્રમ નંબર 4 ઉપર છે મચીકામ, તો મોચીકામ માટે રૂપિયા 5,450 સુધીની ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય છે. ક્રમ નંબર 5 ઉપર છે દરજીકામ, તો મિત્રો દરજીકામ માટે રૂપિયા 21,500ની ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય છે. ક્રમ નંબર 6 ઉપર છે ભરતકામ, તો મિત્રો ભરતકામ માટે રૂપિયા 20,500 સુધીની ટૂલ કિટ્સ સહાય મળવા પાત્ર થાય છે. ક્રમ નંબર 7 ઉપર છે કુંભારીકામ, તો કુંભારીકામ માટે મિત્રો રૂપિયા 25,000ની ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય છે. ક્રમ નંબર 8 ઉપર છે વિવિધ પ્રકારની ફેરી, તો આ વિવિધ પ્રકારની ફેરી માટે રૂપિયા 13,800 સુધીની ટૂલ કિટ્સ સહાય મળવા પાત્ર થાય છે. ક્રમ નંબર 9 ઉપર છે પ્લમ્બર, તો પ્લમ્બર કામ માટે મિત્રો 12,300 સુધીની ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય છે. ક્રમ નંબર 10 ઉપર છે બ્યુટી પાર્લર, તો મિત્રો બ્યુટી પાર્લર માટે રૂપિયા 11,800 સુધીની ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ ક્રમ નંબર 11 ઉપર ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ, તો તે રૂપિયા 14,000 સુધીની ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય છે. ક્રમ નંબર 12 ઉપર છે ખેતીલક્ષી લુહારી અને વેલ્ડિંગ કામ, તો તેના માટે રૂપિયા 15,000 સુધીની ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય. ક્રમ નંબર 13 ઉપર છે સુથારી કામ, તો તેના માટે છે તે રૂપિયા 9,300 સુધીની ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય છે. ક્રમ નંબર 14 ઉપર છે ધોબી કામ, તો મિત્રો ધોબી કામ માટે રૂપિયા 12,500 સુધીની ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય છે. ક્રમ નંબર 15 ઉપર છે સાવરણી સુપડા બનાવનાર, તો તેના માટે રૂપિયા 11,000 સુધીની ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય છે. ક્રમ નંબર 16 ઉપર છે દૂધ દહીં વેચનાર, તો તેના માટે રૂપિયા 10,700 સુધીની ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય છે. ક્રમ નંબર 17 ઉપર છે માછલી વેચનાર, તો તેઓ માટે રૂપિયા 10,600 સુધીની ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય છે. ક્રમ નંબર 18 ઉપર છે પાપડ બનાવટ, તો તેના માટે રૂપિયા 13,000 સુધીની ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય છે. ક્રમ નંબર 19 ઉપર છે અથાણા બનાવટ, તો તેના માટે રૂપિયા 12,000 સુધીની ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય છે. ક્રમ નંબર 20 ઉપર છે ગરમ ઠંડા પીણા અને અલ્પાહાર વેચાણ, તો તેના માટે રૂપિયા 15,000 સુધીની ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય છે. ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ ક્રમ નંબર 21 ઉપર છે પંચર કિટ, તો પંચર કિટ માટે મિત્રો 15,000 રૂપિયા સુધીની ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય છે. ક્રમ નંબર 22 ઉપર છે ફ્લોર મિલ, તો તેના માટે પણ રૂપિયા 15,000 સુધીની ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય છે. ત્યાર પછી ક્રમ નંબર 23 ઉપર છે મસાલા મિલ, તો તેના માટે પણ રૂપિયા 15,000 સુધીની ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય છે. ત્યારબાદ ક્રમ નંબર 24 ઉપર છે રૂની દિવેટ બનાવવી, તો તે સખી મંડળની બહેનો માટેની આ ટૂલ કિટ્સ છે, જેના માટે રૂપિયા 20,000 સુધીની ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય છે. ક્રમ નંબર 25 ઉપર છે મોબાઈલ રિપેરિંગ, તો તેના માટે રૂપિયા 8,600 સુધીની ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય છે. ક્રમ નંબર 26 ઉપર છે પેપર કપ અને ડીશ બનાવટ, તો આ પણ સખી મંડળને મળવા પાત્ર થાય છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 48,000ની છે. તો આમ જે પેપર કપ અને ડીશ બનાવટ માટે રૂપિયા 48,000 સુધીની ટૂલ કિટ્સ છે તે મળવા પાત્ર થાય છે. ક્રમ નંબર 27 ઉપર છે હેર કટિંગ વાણંદ કામ, તો તેના માટે રૂપિયા 14,000 સુધીની ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય છે. અને છેલ્લે ક્રમ નંબર 28 ઉપર છે રસોઈ કામ માટે પ્રેશર કુકર, જે ઉજ્જવલા ગેસ કનેક્શનના લાભાર્થીઓને મળવા પાત્ર થાય છે, તો તે રૂપિયા 3,000 સુધીની ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય છે. તો મિત્રો આ માનવ કલ્યાણ યોજના અંતર્ગત આ જુદા જુદા 28 જેટલા ટ્રેડ કે વ્યવસાય માટે આપણે જોઈ ગયા તે મુજબના અંદાજિત રકમની ટૂલ કિટ્સ મળવા પાત્ર થાય છે. તો મિત્રો આશા રાખું કે કયા વ્યવસાયની કિટ કેટલા રૂપિયા સુધીની મળવા પાત્ર થાય છે તે અંગેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી.
ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।